હેલો સ્ટુડન્ટ સ્પોકન ઇંગ્લિશની દુનિયાની અંદર તમારું સ્વાગત છે હું છું હર્ષ બારસેન મારી ચેનલની અંદર તમારું બધાનું સ્વાગત છે ઇંગ્લિશની અંદર એક પછી એક ઉપર એક લેક્ચર આવતા જઈશું હું તમને સમજાવતો જ છું અને તમે સમજતા જાવ છો હજુ તો ઘણી બધી હજુ તો આપણે પાપા પગલી કરી રહ્યા છે હજી તો ઘણી બધી એવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ આવવાની છે કે જેના ઉપર આપણે ભણવાનું છે આપણે નાના નાના પોઈન્ટ કવર કરતા જઈએ છીએ અત્યારે કે જે પોઈન્ટ પછી આખા આખા સેન્ટેન્સ બનાવશું ને એની અંદર વચ્ચે વચ્ચે મૂકવા માટે કામમાં આવવાના છે તો એવા નાના નાના પોઈન્ટ્સ આપણે મળીએ છીએ આપણે ધેરનું ચેપ્ટર લીધું તો કેવી રીતે બોલવું એની અંદર મેં તમને સ્પોકનની પ્રેક્ટિસ કીધી હતી તમે જો ભૂલી ના ગયા હોય અને સ્પોકનની પ્રેક્ટિસ જો તમે સતત કરતા રહેશો તો તમને ઘણો બધો ફાયદો થશે તમારે બસ બોલવાનું છે ઇંગ્લિશ બોલવાનું છે બોલો છે એની તમારે કાંઈ માથાકૂટ નથી કરવાની તમે ખાલી બોલો બસ આ આટલો વિશ્વાસ રાખીને તમે કામ કરશો ને તો તમને ફાયદો થશે બાકી ઇન્ફોર્મેશન જાણી રાખવાથી કાંઈ નહીં થાય મેં ત્યારે કીધું હતું ને આજે કહું છું માહિતી કાંઈ નહીં કરી દે એ તમારા જબાન ઉપર તમારી ટંગ ઉપર તમારી જીભ ઉપર આવશે ત્યારે તમને ફાયદો થશે તો ધેરનું ચેપ્ટર આપણે જોયું તો અહીંયા ધેરની અંદર કેવી રીતે ભૂતકાળમાં યુઝ કરવો કેવી રીતે ભવિષ્યમાં યુઝ કરવો મે બી મસ્ત બી ની સાથે વિલ બી ની સાથે કેવી રીતે યુઝ કરો શૂડ બી ની સાથે પછી આપણે અહીંયા આર્ટિકલ ના ચેપ્ટર પણ જોયા કે અ અને એન આર્ટિકલ ક્યાં કામમાં આવે છે પછી ધ આર્ટિકલ ક્યાં કામમાં આવે છે પછી લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે એ પણ જોયું હતું કે સમય જે છે ટાઈમ કેવી રીતે જોવો છે મારી સામે ઘડિયાળ ટાઈમ કેવી રીતે જોવો એની પણ પ્રેક્ટિસ તમારે કરતી રહેવી પડશે રેગ્યુલરલી જ્યારે જ્યારે તમે સમય જોવો છો ત્યારે તમારે જોઈ લેવાનું કે ઇંગ્લિશમાં સમય કઈ રીતે બોલાય છે તો પ્રેક્ટિસ થશે બાકી બધું ભૂલી જવાશે અને ભૂલી જવાશે પાછું એકડા એકથી બધું શરૂ કરવું પડશે એટલે તમારે મારી આરે આરે પ્રેક્ટિસ શરૂ કરી દેવાની બાપલા નહીતર તો પ્રોબ્લેમ મોટો થઈ જશે આજે પાછું આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ એની અંદર નાનકડી એક વસ્તુ શીખવાના છીએ કે એનો ઉપયોગ ઇંગ્લિશમાં કઈ રીતે છે મોટા ભાગના સ્ટુડન્ટ્સ એ વસ્તુની અંદર ઘણી બધી ભૂલ કરી દેતા હોય છે છે નાનકડી વસ્તુ એની અંદર સ્પોકન તો આવશે જ બરાબર છે એકદમ ફ્લેક્સિબલ એકદમ સરસ રીતે એના રૂલ્સ હું તમને સમજાવી દેવાનો છું તો વધારે બડબડ કરતા કરતા ચલો આપણે ત્યાં જઈએ અને ભણવાનું શરૂ કરીએ આ ચેનલને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ ટીન કરજો બધા સાથે શેર કરી દેજો બેલ માં ટીન ટીન વગાડી દેજો ઓકે વેલકમ બેક આપણે ભણવાના છે આજે બે ટોપિક એક છે એસ અને બીજો છે ઓફ હવે આ જે એસ છે ને એની ઉપર અહીંયા મેં એક સરસ મજાની વસ્તુ કરી છે જેને ઇંગ્લિશમાં કહેવાય છે એપોસ્ટ્રોફી નહીં એને કહેવાય છે અપોસ્ટ્રોફી અપો બોલો હોય ને કોઈનું નામ અપલો હા એવી રીતે આને કહેવાય છે અપોસ્ટ્રોફી તો આ નિશાની જે છે ને ખાલી આ જે નિશાની આ નિશાનીને કહેવાય છે અપોસ્ટ્રોફી પછી આ એસ છે એટલે એસ

હા પણ ખાસ એક વસ્તુ તમારે સમજી રાખવાની બાળકો એ છે કે ના નું અને નો થાય છે આનો અર્થ ને 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 આ થતો નથી માથે માત્રા છે પણ જો પાછો નો આવે ન આવે ની આવે ના આવે પણ ને આવશે નહીં હવે એનો ઉપયોગ કઈ રીતે છે ને એ હું તમને શીખવાડવાનો છું અહીંયા જો તમે અહીંયા એક વાક્ય લખું છું વાક્ય એટલે અધૂરું વાક્ય છે જો હા એક તો અપો સોફીએસન ઓફ બતાવે શું તો કે માલિકી બતાવે છે શું બતાવે છે માલિકી માલિકી ભાવ બતાવે છે કે આ વસ્તુ રામભાઈની છે આ વસ્તુ શ્યામભાઈની છે આ વસ્તુ આની છે આ વસ્તુ ઓલાની છે પેલાની છે આવી રીતે જ્યારે નામ આવે છે નામની સાથે કોઈ વસ્તુ એની છે એવું બતાવવું હોય એવું માલિકી ભાવ બતાવવું હોય ત્યારે આનો ઉપયોગ થાય છે જેમ કે આપણે કયા વાક્ય લખીએ વાક્યમાં લખીએ કે સુંદર નામ છે સુંદર હા સુંદરનું ઘર શું લખ્યું મેં સુંદરનું ઘર લખ્યું હવે તમે શું શું આવ્યું આવ્યું હા હવે એની આગળ છે સુંદર પછી અહીંયા શું કરીશું અપોસ્ટ્રોફી એસ ઘર એટલે શું કરીશું હોમ સુંદર હોમ આ વાક્ય થઈ ગયું સાચું અને કોઈ ખોટું પાડી શકે નહીં સુંદર હોમ बराबर બીજું વાક્ય આપણે લખીએ તો સુમિતાસ સુમિતાની કાર તો અહી સુમિતા એટલે શું થઈ જશે ઇંગ્લિશમાં સુમિતા સુમિતા પછી ની છે એટલે શું s કાર છે એટલે શું કાર સુમિતાસ કાર પછી આપણે વાક્ય લખીએ અ પ્રિયન ના પપ્પા એટલે કે હું મારે છોકરાનું નામ છે પ્રિયન હા પ્રિયન ના પપ્પા હવે જો એની અંદર અહીંયા પહેલા પ્રિયન લખ્યું છે તો શું આવશે પ્રિયન પછી નોની નું ના છે હા સ પપ્પા એટલે શું ફાધર મતલબ શું થયું જ્યારે તમારે એપોસ્ટ્રોફી નહીં

એના વિચિત્ર નિયમો છે અમુક જગ્યાએ આવી રીતે એસ નથી લાગતો એ આવશે હમણાં જ આવશે અહીંયા એટલે વિડીયો ચાલુ ચાલુ રાખજો આવડી ગયું એમ કરી નીકળી નહીં તો વચ્ચેથી ચાલુ ટ્રેને ઉતરવાનું નહીં ચાલુ બસે નહીં ઉતરવાનું હાડકા ભાંગે અધૂરી ઇન્ફોર્મેશન છે ને પછી આપણને ગોળ ગોળ ફેરવે ને આપણી વાત લગાડી દે તો જો અહીંયા બરાબર ખબર પડી ગઈ તમને હા આવી રીતે અપોસ્ટ્રોફી એસ લાગે છે હવે અહીંયા ઓફનો ઉપયોગ શું છે મોટાભાગે શું થાય કે આ જે હોય ત્યારે માણસની કોઈ વસ્તુની વાત થાય છે ત્યારે અહીંયા અપોસ્ટ્રોફીએસ આવે બરાબર અને જ્યારે ઓફ એટલે શું તો કે નોન લિવિંગ નોન લિવિંગ એટલે શું જે જીવંત નથી ગુજરી ગયું છે એની ગુજરી ગયા એટલે કે જે વસ્તુ છે પદાર્થ છે એને ગુજરવાની વાત નથી આવતી પણ એમાં ઓફનો ઉપયોગ થાય છે પછી આ તો ખાલી એક નિયમ પ્રમાણે જઈએ તો બાકી આનું કોઈ આ જીવંત માટે આવે ને આ જીવંત નથી વસ્તુ પદાર્થ માટે આવે આવી રીતે કોઈ વાપરતું નથી પણ આપણે અર્થ જોઈએ અહીંયા ખાલી જો જેમ કે અહીંયા એક વાક્ય છે બારી નો કાચ બરાબર હવે અહીંયા તમે જુઓ એક રીતે તમે ઉપયોગ કરશો તો અહીંયા બારી એટલે શું આવશે અપોસ્ટ્રોફિયસ કાસ એટલે ગ્લાસ કાચ એટલે ગ્લાસ આ સીધું સીધું જે ગુજરાતી વાક્ય જાય છે એમ જ ઇંગ્લિશ વાક્ય જાય છે પણ હવે તમારે ઓફ નો ઉપયોગ કરવો છે ને તો આ વાક્ય ઊંધું થઈ જશે ઊંધું થઈ જશે કાચ આવશે શું આવશે પહેલા કાચ કાચ એટલે શું તો કે ગ્લાસ ગ્લાસ પછી આ નો આવશે તો શું આવશે ઓફ અને છેલ્લે બારી ક્યાં જતી રહેશે વિન્ડો છે બરાબર પણ જ્યારે ઓફનો ઉપયોગ કરતા હોય ત્યારે ઓફ ની આગળ જે શબ્દ છે ત્યાં મોટે ભાગે ધ લાગશે ધ ગ્લાસ ઓફ વિન્ડો મતલબ શું થઈ ગયો તમારે જ્યારે ઓફનો ઉપયોગ કરવો છે ત્યારે શબ્દો આમ ઊંધા આડા હોડા થઈ જશે જેમ કે બીજું વાક્ય લઈએ કાર નો દરવાજો કાર નો દરવાજો બરાબર તો દરવાજો એટલે શું થશે તો કે ધ ડોર બરાબર કારણ કે વાત ચોક્કસ થઈ ગઈ કે કારનો જ દરવાજો વાત પૂરી થઈ ગઈ હવે ધ શું કામ લાગે ના લાગે એ આપણે બહુ ધ્યાન નથી આપવાનું કાર નો દરવાજો તો દરવાજો જો આ બાજુ આવી જશે બરાબર હવે નો છે એટલા માટે અહીંયા વચ્ચે શું આવી જશે ઓફ પછી કાર ક્યાં આવશે છે અહીંયા અ કાર કે ધ કાર જે લગાડવી લગાડી શકાય કઈ વાંધો નથી ધ ડોર ઓફ અ કાર અથવા ધ ચમત્કાર એની હારે આપણને વાંધો નથી પણ તમે સમજી ગયા હવે આ વાક્ય આવી રીતે નહીં બને આ વાક્ય બની ગયું છે પણ આ વાક્ય આવી રીતે નહીં બને કે ધ કાર ઓફ અ ડોર તો આનો મતલબ એમ થઈ ગયો સમજી ગયા તમે હા શું થઈ ગયું આનો મતલબ દરવાજાની કાર આવો મતલબ થઈ ગયો પણ ઓફ આવે એટલે આડાવડા થઈ જશે એસ આવે એટલે સીધા સીધા જશે જેવી રીતે આમાં જ એસ લગાડવું હોય તો શું થશે કાર્સ ડોર ધ કાર્સ ડોર આ તમે બોલો કે આ તમે લખો કે આ તમે લખો તો ઓફિશિયલી કોઈ તમારું ખોટું પાડી શકે નહીં હવે આ અપોસ્ટ્રોફી એસ નો નિયમ હજુ એક વધારે જાણવા જેવો એ હશે કે જ્યારે અપોસ્ટ્રોફી એસ છે એક વચનની જ્યારે વાત થાય ની વાત થાય એક વચનની જ્યારે વાત થાય ત્યારે અપોસ્ટ્રોફી એસ લાગે છે જેમ કે ઉદાહરણ હમણાં આપણે લીધા એમાંનું જ કોઈ એક લઈએ જેમ કે ભગતનું કોમ્પ્યુટર ભગતનું કોમ્પ્યુટર બરાબર તો એપોસ્ટ્રોફી એસ શું લાગશે ભગત કોમ્પ્યુટર શું લાગશે ભગત કોમ્પ્યુટર હવે બીજું એક વાક્ય આપણે અહીંયા લઈએ કે છોકરીનું પર્સ છોકરીનું પર્સ તો એનું ઇંગ્લિશ આપણે શું લખશું છોકરી એટલે ગર્લ એસ લાગશે ગર્લ્સ પર્સ આપણને ખબર છે એસ લાગે છે ત્યારે સીધું સીધું વાક્ય જાય છે આડા ઉડું ઊંધું ન થતું હા ભગતના કમ્પ્યુટરમાં જો તમારે ઓફ લગાડવો હોય તો શું આવશે ધ કમ્પ્યુટર ઓફ ભગત છોકરીના પર્સમાં ઓફ લગાડવો હોય તો ધ પર્સ ઓફ અ ગર્લ એમ થઈ જશે પણ હવે અહીંયા છોકરી વધી ગઈ એટલે કે હવે આપણે જઈશું બહુવચનમાં બહુ વચન આપો બહુચનમાં જ્યારે આપણે જઈશું ને ત્યારે શું થાય છે કે કે એ જોવા જેવા છે જેમ આપણે લખીએ સ્કૂલ છોકરીઓની સ્કૂલ શું થાય થયું છોકરીઓની સ્કૂલ તો છોકરીઓની સ્કૂલ તો અહીંયા છોકરીઓ તો ઓલરેડી છે જ હવે છોકરીઓમાં તમે જુઓ તો એનું બહુવચન શું થાય છોકરી એટલે એક જ છોકરી હોય તો ગર્લ થાય વધારે છોકરી હોય તો ગર્લ્સ થઈ જાય બરાબર હવે અહીંયા ની છે એ માટે જો તમે તમે આમ લગાડો લગાડો ગર્લ્સ તો આ વાક્ય સરાસર ખોટું થઈ જાય કારણ કે હું તમને સમજાવી દઉં જ્યારે બહુવચન હોય અને અહીંયા છેલ્લે જયારે એ ઓલરેડી લગાડેલો છે જ્યાં ઓલરેડી ફેવિકિક લગાવેલી છે ત્યાં માથે બીજી વાર ફેવિકિક ફેવિક ગુડવાનું જરૂર છે ઓલરેડી અહીંયા લાગેલો જ છે તો અહીંયા પછીથી એસ લગાડવાની જરૂર નથી તો આ વાક્ય કેમ બનશે જુઓ આ વાક્ય અહીંયા બનશે આવી રીતે તો ગર્લ્સ આ બહુવચન છે છોકરીઓ ગર્લ્સ હવે ખાલી એપોસ્ટ્રોફીની નિશાની લાગશે અપોસ્ટ્રોફીની ખાલી નિશાની લાગશે ગર્લ્સ સ્કૂલ

વિદ્યાર્થીના ચશ્મા એક જ વિદ્યાર્થી છે અને એના ચશ્મા છે તો એક જ વિદ્યાર્થી એટલે 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 શું થાય ના એસ ચશ્મા બરાબર સ્ટુડન્ટ્સ એક ગ્લાસ તો ન હોય ને બે હોય ને એટલે ગ્લાસીસ હોય પાછા એમાં તમે એમ નહીં કે બહુ વચન કેમ આવ્યું તો સ્ટુડન્ટ્સ ગ્લાસીસ થઈ ગયું હવે આ વાક્યને થોડુંક હું અહીંયા ફેરફાર કરી દઉં અને વાક્યના એ લખી દઉં કે વિદ્યાર્થીઓના ચશ્મા વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ બહુવચનમાં આવશે એટલે શું આવશે સ્ટુડન્ટ ઓલરેડી બહુવચન થઈ ગયું બહુવચન થઈ ગયું એટલે ઓલરેડી પાછળ એસ છે હાજી તો હવે ખાલી નિશાની આવશે સ્ટુડન્ટ ગ્લાસીસ એ કહેવાય ગ્લાસીસ પણ કહેવાય બરાબર છે ચિંતા ના કરો તો ખબર પડી ગઈ તમને હા હવે જો આ જ બે વાક્યોને તમે ઓફ ની અંદર આની કોઈ માથાકૂટ કરવી પડશે નહીં જેમ કે અહીંયા તમે એમ લખો છો કે ગ્લાસીસ ધ ગ્લાસીસ ઓફ સ્ટુડન્ટ્સ તો આ વાક્ય સાચું જ છે તો તમારે એપોસોફીની કોઈ માથાકૂટ જ નહીં અહીંયા એમ જ આવે ધ ગ્લાસીસ

બહુવચન છે એટલે નોની નોના માટે એસ નહીં લાગે બરાબર છે ખાલી નિશાની લાગશે પણ તમે ઓફમાં ઉપયોગ કરો છો તો તો ગ્લાસીસ ઓફ સ્ટુડન્ટ્સ પછી આ આ નિશાનીની જરૂર નથી હવે થોડક અટપટા વાક્યો છે જે તમને કદાચ ગૂંચવાડો ઊભો કરે જેમ કે આય એમ લખ્યું છે કે લોકો અલ લોકો ના પ્રશ્નો લોકો ના પ્રશ્ન લોકોના પ્રશ્નો છે એટલે એ સમજી લો તમે કે લોકો લોકો એટલે ઇંગ્લિશમાં શું કહેવાય પીપલ હવે આ પીપલ છે એના પાછળ આ એસ તો લાગેલું છે નહીં પણ ઓલરેડી આ શબ્દ બહુવચન જ છે બહુવચન હોવા છતાં પાછળ એસ લાગેલું નથી એટલે નોની નોના મૂકવા માટે તમે આ એસ લગાડી શકો છો કે પીપલ્સ પ્રશ્નો એટલે શું થશે ક્વેશ્ચન્સ આ થોડક જી જેવો થઈ ગયો કે નહીં આ એ તમારી તો સમજેલા જો ભાઈ આટલું નથી હોય તો તેલ લેવા જા પણ આને એપૉસ્ટ્રોફી ઓફ એપૉસ્ટ્રોફી એસ નું તો ઉપયોગ આપણે કરી દીધો હવે આને ઓફ ની અંદર ही બનાવી શકો તો પ્રશ્નો પેલા આવશે ધ ક્વેશ્ચન્સ ઓફ પીપલ ધ ક્વેશ્ચન્સ ઓફ પીપલ આવી જ રીતે બીજો ઉદાહરણ છે જો તમે જેમ કે મણ સોના માણસોના શબ્દો માણસોના શબ્દો આપણે એવું લઈએ માણસો માણસો એટલે ઇંગ્લિશમાં શું કહેવાય મેન શું કહેવાય બહુવચન એક જ માણસ હોય તો એમ એ એન આવે વધારે માણસો હોય તો એમ ઈ એન આવે એમ ઈ એન થઈ ગયું એટલે બહુવચન ઓલરેડી થઈ ગયો એટલે બહુવચન થઈ ગયું પણ પાછળ એસ નથી એવું બહુવચન થયું તો અહીંયા પાછળ એસ લગાડી શકાય મેન્સ વર્ડ્સ અને એપોઝ ટ્રોફીની અંદર

હા આ રીતે વાક્ય બને છે તો હવે પ્રશ્ન શું છે હવે સમજવાનું શું છે જો અહીંયા સમજવાની વસ્તુ કેવી છે એકદમ વિચિત્ર અને મસ્તની વસ્તુ છે ક્યાં આપણે બોલવાની અંદર અપોસ્ટ્રોફીએસનો ઉપયોગ ક્યાં કરવો ઓફનો ઉપયોગ ક્યાં કરવો એ હું તમને સમજાવું જો હવે ધારો કે અહીંયા કોઈનું નામ છે મારું જ નામ લઈ બરાબર હર્ષ જેમ કે ગુજરાતીમાં વાક્ય આવે કે હર્ષના ક્લાસ બરાબર છે તો હું એક છું એટલે હર્ષ પછી એસ લગાડીશ ક્લાસ એટલે શું થશે ક્લાસ તો આ વાક્ય તો સાચું જ પડી ગયું આમાં કોઈ વાંધો નથી લખવાની અંદર રીતે લખી શકાય ક્લાસ પણ હવે સ આવે છે અને છેલ્લે છ આવે છે સ આવે છે સ છ તો બે જગ્યાએ સ આવે છે તો બોલવાની અંદર મને વાંધો પડે છે ઉચ્ચારની અંદર પ્રનાન્સિએશનની અંદર મને વાંધો પડે છે તો આ વાક્યને હું આરામથી બીજી રીતે કઈ રીતે લખી શકું હાલ ને ભાઈ લોહી પીતું હા તો આને મારે ઓફ ઓફ અંદર હું બોલીશ તો વાક્ય વાક્ય એકદમ મારા માટે થઈ 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 જશે જશે શું ક્લાસ ક્લાસ હર્ષ હર્ષ સીધું ગયું કારણ કે સ આવે છે મને બોલવામાં તકલીફ થાય છે હર્ષ ક્લાસ તો એની જગ્યાએ હું ધ ક્લાસ ઓફ હર્ષ બોલી જાઉં તો મારા માટે એકદમ ઈઝી થઈ જાય બરાબર છે જેમ કે બીજું એવું જ વાક્ય છે કે શૈલેષનું કૂતરું કે હું અહીં એવા નામ તમને ગણાવી રહ્યો છું કે જેમાં છેલ્લે શ આવે છે કે જેમાં છેલ્લે સ આવે છે કે જેમાં છેલ્લે શ આવે છે બરાબર છે તો અહીંયા હું વાક્ય આ જ રીતે બનાવી શકું શૈલેષ ડોગ બરાબર પણ શૈલેષ ડોગ આ રીતે મને બોલવાની અંદર ઉચ્ચારની અંદર તકલીફ પડે છે ઓકે તો તમે આ રીતે બનાવો ને કે ધ ડોગ ઓફ શૈલેષ બરાબર ખબર પડી ગઈ તમને વાંધો આવ્યો કઈ ના આવ્યો હવે અહીંયા તમારે હજી એક વસ્તુ સમજવાની એ છે કે જેમ કે તમે સમજો સમજોશો ઉચ્ચારની અંદર તકલીફ પડે છે ઓફનો ઉપયોગ દેવાનો છે છે બરાબર જ્યાં જ્યાં એવું લાગે બે અર્થ તો એક જ થાય છે કોઈ તકલીફ પડતી નથી હવે અહીંયા તમે જુઓ જેમ કે હું એમ કહું કે વિપુલ ની બુક તો આપણે આનું ઇંગ્લિશો એવી રીતે કર્યું છે કે વિપુલ અને એસ લગાડી દીધો અને બુક લગાડી દીધી વિપુલ્સ બુક અથવા આનું ઇંગ્લિશ એવું પણ થાય ધ બુક ઓફ વિપુલ બરાબર છે આ બે રીતના ઇંગ્લિશ બની ગયા એના હવે અહીંયા વિપુલની જગ્યાએ હું એમ કહું કે મારી બુક તો પહેલી વસ્તુ અહીંયા મારી બુક તો અહીંયા એપોસ્ટ્રોફી એટલા માટે નહીં આવે કાંઈ નોની નોના છે જ નહીં નોની નોના છે જ નહીં તો વાત જ નથી આવતી તો બુકનું ઇંગ્લિશ બુક જ થઈ જશે અને મારી બુક છે તો અહીંયા તમે એમ ના કહી શકો આઈસ બુક ના ખોટું પડે તો અહીંયા તમારે શું લગાડવાનું આવે સીધી વસ્તુ છે માય બુક છોકરી હોય તો હર બુક છોકરો હોય ત્રીજો પુરુષ આ સોરી હિઝ બુક બરાબર તો આ પણ એક સમજી રાખવા જવું છે બીજો એક મસ્તનો ઇમ્પોર્ટન્ટ રૂલ એ છે અહીંયા તમારે જો તમે સમજી લો કે હું એમ કહું કે જયની હોસ્પિટલ બરાબર છે આના બે રીતે આપણે ઇંગ્લિશ બનાવીએ છીએ એક ઇંગ્લિશ આ રીતે બન્યું જય રામ છે ની લાગ્યું એટલે એસ લાગશે એસ લગાડ્યું જય હોસ્પિટલ બીજું આપણે ઇંગ્લિશ શું બનાવીએ છીએ ધ હોસ્પિટલ ઓફ જય આ બે વસ્તુ આપણે બનાવી દીધી હવે તમારે સમજવાનું છે બચ્ચો શું સમજવાનું છે અહીંયા એમ છે જયસ હોસ્પિટલ જ્યારે હું વાત કરું છું આની આગળ ધારો કે હું લગાડી દઉં કે ધીસ ઇઝ આની આગળ લગાડી દઉં હું ધીસ ઇઝ બરાબર ધીસ ઇઝ જયસ હોસ્પિટલ આ જયની હોસ્પિટલ છે એટલે કે એક અર્થ અહીંયા એવો પણ નીકળે છે કે જ્યારે તમે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરો છો એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરો છો ત્યારે અહીંયા જેને તમે એપોસ્ટ્રોફી એસ લગાવ્યો છે એ માણસના નામ ઉપર ભાર દીધો તમે કે જયસ હોસ્પિટલ આ જયની હોસ્પિટલ છે તમે હોસ્પિટલ કરતાં જય ઉપર જેને એસ લગાડ્યો છે એના ઉપર વધારે ભાર આપો છો એનું મહત્ત્વ વધારે સમજાવવા માંગો છો કે આ જયની હોસ્પિટલ છે ભાઈ પછી આયા જ્યારે તમે હોસ્પિટલ લગાડી દીધું બરાબર તો હોસ્પિટલ ઓફ જય ધીસ ઇઝ ધ હોસ્પિટલ ઓફ જય આ હોસ્પિટલ જયની છે આ મોબાઈલ જયનો નથી આ બાઈક જયનો નથી આ કાર જયની નથી આ ઘર જયનો નથી આ હોસ્પિટલ જયની છે આયા જઈ કરતા તમે ભાર વધારે મૂકી દીધો હોસ્પિટલ ઉપર એપોસ્ટ્રોફી એસ લગાડો છો મતલબ શું થઈ ગયો આયા ઓફ લગાડો કે એસ લગાડો એની પહેલાનો જે શબ્દ છે એની પહેલાનો જે શબ્દ છે એના ઉપર તમે વધારે ભાર મૂકવાના પ્રયત્ન કરો છો કદાચ આ રીતનો અર્થ નથી સમજાતો કે કોના કોના ઉપર ઉપર વધારે ભાર ભાર મૂકાય છે નથી મૂકાતો આ તો એક સમજવા માટેની વાત છે બાકી તમે ગમે ત્યાં ઓફ અને એસ લગાડી શકો છો હા ઉચ્ચારની અંદર અને બોલવાની અંદર તમને અનુકૂળ આવવું જોઈએ જે ઉચ્ચાર અને જે બોલવાની અંદર જે વસ્તુ તમને વધારે અનુકૂળ આવે છે એ શબ્દો તરફ તમે ગતિ કરી શકો છો એમાં કોઈ વાંધો નથી બરાબર પણ મેં તમને કીધું એ પ્રમાણે નિયમ એવી રીતે છે કે કે ભાઈ જેમ એક વાક્ય છે કે છોકરીઓની સ્કૂલ બરાબર તો છોકરીઓ જે શું થઈ ગયું ગર્લ્સ પછી તમે આ લગાડી શકતા નથી બે એસ આવી રીતે નહીં આવે તો અહીંયા તમારે એમ જ લગાડવું પડશે ધ ગર્લ્સ ખુ આ બહુ નિયમ ભૂલાવવો જોઈએ નહીં બાકીનો જે નિયમ છે એ તો તમે આરામથી પૂરો કરી શકો છો અને મેં તમને આ જે નવી વસ્તુ કીધી એ પણ તમારે જાણી રાખવાની છે અને પાછું એક વખત હું તમને કહી દઉં તો એ સ્કેલ લાગશે અને ઓફ સકેલ લાગશે એક જ વાક્ય આપણે લઈ અહીંયા કે રાધાનો કામ વાહ રાધાનો કામ એટલે કે રાધા નો કાન એમ નહીં હા તો જો апоસ્ટ્રોફી એનો ઉપયોગ કરવાનો છે તો વાક્ય સીધું સીધું જશે રાધા કાન કાનો આપણે એવું લખી કાન બરાબર પણ જો તમારે ઓફ નો ઉપયોગ કરવાનો છે તો વાક્ય ઇન્ટરચેન્જ થઈ જશે તો કાનો ઓફ રાધા આ તો ખાલી સમજવા માટે છે બાકી આયા બે માણસ જીવતા માણસની વાત છે કોઈનું નામ છે માણસનું નામ છે એટલે આની અંદર આ જ વાક્ય વધારે સેટ થશે બોલવાની અંદર આ વાક્ય સેટ થશે અહીંયા જો કોઈ વસ્તુ પદાર્થ છે તો તમને ઓફનો ઉપયોગ કરવો વધારે ઈઝી પડશે જેમ કે રાધાનો ફોન હવે આ કાનો નથી ફોન છે તો આની અંદર તમને કયું વાક્ય ઈઝી પડશે તો ધ ફોન ઓફ રાધા

જે મેં તમને કહી દીધા અને શીખવાડી દીધા બરાબર છે બીજા લેક્ચરની અંદર પાછા એકવાર મળીશું અને જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો મને નીચે કોમેન્ટ કરીને લાઈક કરી દેજો બરાબર જય જય ભારત જય જય ગરવ ગુજરાત આ ચેનલને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ ઇન કરજો બધા સાથે શેર કરી દેજો બેલમાં ટિન ટિન વગાડી દેજો